આપણે સબ્જેક્ટ મેથ ની અંદર ચેપ્ટર 4 એની અંદર આપણે જોવાના છે આજે ખૂણો એટલે કે એંગલ એ વિશે આપણે માહિતી મેળવવાના છે તો સૌથી પહેલા ખૂણો કોને કહેવાય તો એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણ આ એક જ ઉદ્ભવ બિંદુમાંથી આ એક કિરણ નીકળે છે અને આ જ ઉદ્ભવ બિંદુમાંથી બીજું કિરણ નીકળે છે તો અહીંયા જે રચાય છે આ ભાગને આપણે શું કહીશું ખૂણો તો ખૂણાની પર્ટીક્યુલર વ્યાખ્યા આપું સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે તો આપણે લખીશું સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણાની રચના કરે છે તમે અહીંયા જોઈ શકો છો આ ખૂણાને હું નામ આપું કે એ બી સી એ બી સી સામાન્ય બિંદુ જે છે અહીંયા ઉદ્ભવ બિંદુ એટલે કે જે સામાન્ય બિંદુ છે એ આ જે ખૂણો છે એનું શિરોબિંદુ છે અથવા આપણે એને ઉદ્ભવ બિંદુ પણ કહી શકીએ છીએ તો સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ છે સામાન્ય બિંદુ જે છે એને આપણે ખૂણાનું ઉદ્ભવ બિંદુ અથવા તો શિરોબિંદુ કહીશું જે ખૂણો રચે છે એ જે બે કિરણો છે એક આ કિરણ BC અને બીજું છે કિરણ BA એ ખૂણાની બાજુઓ છે અને ભૌમિતિક લેંગ્વેજમાં કહીએ તો એને ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે તો ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા ખૂણાની બાજુઓ કહેવામાં આવે છે અથવા તો ખૂણો BPA તો એવી રીતે હું અલગ અલગ રીતે લખી
વચ્ચે જ લખ્યું છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા મેં ખૂણો A B C દોર્યો છે. હવે મારે કિરણ BA થી કિરણ BC તરફના અંતરના ભાગને છાંયાંકિત કરવું છે. તો હું કઈ રીતે કરીશ? किरण BA थी किरण BC એનો જે અંદરનો ભાગ છે એને મારા છાંયાંકિત કરવો છે. તો એને આ રીતે કરી શકું. હવે મારે આગળ કિરણ BC થી કિરણ BA ના અંદરના ભાગને છાંયાંકિત કરવું છે. તો હું કઈ રીતે કરીશ? किरण BC थी किरण BA ना अंदर ना भाग ने तो आ रीते छायांकित करी सकू. हवे आ बन्ने नो सामान्य भाग कयो छे? तो सामान्य ने के जे बन्ने मा सरखो छायांकित थतो होय भाग खाली आ ज छे, अंदर नो भाग ज छे. तो आने आपणे खूणा नो अंदर नो भाग तरीके ओळखीए छे के जे मैं छायांकित कर्यो छे. एक खूना ए बी सी ना अंदर नो भाग छे. अहीं तमे जोई शको छो के किरण BA अने किरण BC बन्ने अनंत सुधी विस्तरेला किरणो छे. एटले आ छायांकित भाग पण अंतर सुधी आ रीते आपणे अनंत सुधी विस्तरेलु बतावी शकीए छीए. हवे एक वधारे एक्जाम्पल आपुं के मैं अहीं खूणो PQR દોર્યો છે. એની અંદર અહીંયા S બિંદુ X અને Z. તો અહીંયા ખૂણો કયો છે? તો ખૂણો PQR અથવા તો ખૂણો Q અથવા તો ખૂણો RQP. હવે ખૂણા PQR એનું અંદરનું બિંદુ કયું છે? તો X છે. એ ખૂણા PQR નું અંદરના ભાગનું બિંદુ છે. જેને ખૂણા PQR એના બહારનું ભાગનું બિંદુ કયું છે? તો બિંદુ Z એ ખૂણો PQR એના બહારના ભાગનું બિંદુ છે. જેને બિંદુ S એ ખૂણો PQR ખૂણા પરનું બિંદુ છે. તો હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 4.3. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.3 નો ક્વેશ્ચન નંબર 1. તો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? આપણને એક આકૃતિ આપેલી છે. તો સૌથી પહેલા એ આકૃતિ જોઈએ. આપણને આ રીતે એક આકૃતિ આપી છે. એ બી સી અને ડી. તો આ આકૃતિ પરથી આપણે ખૂણા કયા છે એ લખવાના છે. તો તમે જોઈ શકો છો કે ખૂણા કયા કયા છે. તો જુઓ, એક આ ખૂણો, એક આ ખૂણો, આ અને આ. ટોટલ આ આકૃતિની અંદર ચાર ખૂણા છે. હવે આ આકૃતિને આપણે સંકેતમાં ખૂણા મારે લખવા છે. તો હું કઈ રીતે લખીશ? તો સૌથી પહેલા મારે આ ખૂણો A લખવો છે. તો હું ખૂણો A અથવા તો કઈ રીતે લખી શકું છું? ખૂણો બી એ ડી અથવા ડી એ બી, આ બે રીતે લખી શકું છું. તો ખૂણો ડી એ બી. બીજો ખૂણો કયો છે? ખૂણો બી. તેને હું કઈ રીતે લખીશ? ખૂણો બી અથવા તો ખૂણો એ બી સી અથવા ખૂણો સી બી એ. તો કઈ રીતે લખીશ? ખૂણો એ બી સી. હવે મારે ખૂણા સી ને લખવો છે. તો કઈ રીતે લખીશ? એમને આપણે કહીશું ખૂણો સી અથવા ખૂણો બી સી ડી અથવા તો ખૂણો ડી સી બી. એ રીતે હું લખી શકું છું, ડી સી બી. નેક્સ્ટ ખૂણો ડી, તેને હું કઈ રીતે લખીશ? ખૂણો ડી અથવા ખૂણો સી ડી એ અથવા તો એ ડી સી. તો ખૂણો એ ડી સી. એટલે હું જે ચાર ખૂણા હતા એને અલગ અલગ રીતે લખી શકું છું. હવે જોઈએ આપણે આગળ સ્વાધ્યાય 4.3 નો ક્વેશ્ચન નંબર 2. તો એમાં પણ એક આકૃતિ આપી છે, એના પરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો ક્વેશ્ચન નંબર 2
આકૃતિ કઈ છે એ જોઈ લઈએ। एक मैं खूणो रचो है एना नाम आपू ए बी
સી આ ખૂણાની અંદર એક જ કિરણ કિરણ પીડી કે જે સામાન્ય છે તો આવી રીતે આપણે એનો દોરી શકીએ છીએ કે અહીંયા જે કિરણ પીડી છે એ એક જ સામાન્ય કિરણ છે તો અહીંયા આપણો સ્વાધ્યાય 4.3 પૂરું થાય છે થેન્ક યુ